विचार अपने नाटक शब्द सांभळीए तो तमारा मन में सौथी पहेलो विचार कयो आवे? एक्टिंग पछी सेकंड सरस બીજો વિચાર કયો આવે? અમે એક રંગમંચનું ચિત્ર ઊભું થઈ જાય આપણે. પછી નાટક શબ્દ આપણી સામે આવે ને એટલે સૌથી પહેલો તો ઉમંગ આવે, જોવું છે. તે બધાએ કલ્ચરલ ઇવેન્ટ જોઈ હશે, સાંસ્કૃતિક કાર્યક્રમ આપણી કોલેજમાં ભરપૂર થાય છે, ખૂબ બધા થાય. પણ એમાં તમારે જ્યારે એનાઉન્સ થાય કે હવે નાટ્ય કૃતિ રજૂ થશે પછી આપણને મજા પડી જાય. આપણને એક આમ આંખ કાન નાક આમ ખુલી જાય કે સાંભળવું છે, જોવું છે, સમજવું છે. તમે બધા કલ્ચરલ પ્રોગ્રામ જોયા હશે. હું ગેરંટી સાથે કહું કે નાટ્ય કૃતિ અથવા નાટક એવી વસ્તુ છે કે જેને પામવા માટે શરૂઆતથી અંત સુધી 100% દિમાગ આપવું પડે. અને નાટ્ય કૃતિ શરૂ થાય ને એ પૂરી થાય ત્યાં સુધી એ તમને ખસેડે નહીં ક્યાંય, કેમ કે એનો પ્રવેશ જ એવો હોય, એનો ઉઘાડ જ એવો હોય, એક પછી બીજી, બીજું પછી ત્રીજી, ત્રીજી પછી ચોથી. નાટક છે ને મુખ્યત્વે ત્રણ પાર્ટમાં વહેંચાયેલું હોય, પ્રવેશ, મધ્ય અને અંત. આ પ્રવેશ, મધ્ય અને અંત જો ઝડપી ન હોય તો તમને ન ગમે. બિનજરૂરી ખેંચાણ, બિનજરૂરી ડાયલોગ આ બધું જો હોય તો તમે કંટાળી જાઓ. એટલે નાટ્યકારે સૌથી પહેલું ધ્યાન રાખવું પડે, ધ્યાનમાં રાખવાની જો કોઈ બાબત હોય તો એ છે કે બિનજરૂરી લંબાણ ના થાય, બિનજરૂરી વાત આવે નહીં. અને કહેવાય છે, મેં જેટલું ગુજરાતી સાહિત્ય વાંચ્યું છે ને, જે સાહિત્ય સ્વરૂપો હું ભણી છું ને ભણું છું, એમાં સૌથી વધારે ક્યાંક સાંભળવા મળતો શબ્દ એવો હોય છે ને કે સર્જક કદાચ નવલકથા લખી શકે, ટૂંકી વાર્તા લખી શકે, પણ નાટક લખવું ને એ કોઈ સરળ વાત નથી. નાટકનું સર્જન લેખન એ જ વ્યક્તિ કરી શકે જે સબળ હોય, મજબૂત હોય. કેમ કે મેં કહ્યું સંવાદમાં જ બધું કહેવાનું છે. તમે વિચાર કરો, કોઈ વખતે કલ્પના કરજો કે ખાલી વાતચીતના આધારે જ તમારે એક આખી દુનિયા ઊભી કરવાની છે. નવલકથા હોય, ટૂંકી વાર્તા હોય તો એમાં તો વર્ણન આવશે, પાત્રો આવશે, પાત્રોના સ્વભાવ પણ તમને લેખક કહી દે કે ભાઈ આ પાત્ર આવું છે, આ દેખાય છે આવું સુંદર છે, ફલાણું દેખવું બધું કહે, કપડાં કેવા પહેર્યા છે એ કે. નાટકમાં એવું કે મેં આ કપડાં પહેર્યા છે પાત્ર. કોઈ દિવસ તમે એવું જોયું કે નાટકમાં કોઈ પાત્ર આવીને એમ કહેતું હોય કે આ મારી પાઘડી, મારો રંગ ગોરો, મારા હાથ લાંબા, અણીયાળી મારી આંખો, એ તમારે જોવાનું છે, એને કહેવાનું નથી. એટલે પાત્રના લક્ષણોને, એના ખાલી લુકને એટલું નહીં, એના લક્ષણોને પણ તમારે ઓળખવાના છે. એના લક્ષણો કઈ રીતે ઓળખાશે? એની વાતચીતના આધારે. નાટ્ય કૃતિ એટલા માટે જ અઘરી છે. તમે લોકો કેમ એક્ટિંગમાં ભાગ નથી લેતા? બાકી બધી કૃતિ હું દોડી જાઉં છું, ડાન્સમાં હું રહીશ, વકૃત્વમાં હું બોલી લઈશ બેન, પણ નાટ્ય કૃતિમાં કાં ઊભા ના થાય? કેમ કે કારણ એનું જાણીએ છીએ આપણે. એક તો પહેલા તો સ્વયં પોતાની જાતને ઓગાડી નાખવાની છે, ભૂલી જવાની છે. પછી છે તમારે જે પાત્રને તમે ભજવવાના છો એના મય બની જવાનું છે. તમારે માની લો કે હું સીતાનું પાત્ર ભજવું છું તો મારે એ એવું વિચારવાનું નથી કે સીતા જેવું મારે ફીલ કરવાનું છે, હું સીતા છું. અમારું ધ્યાન એક વખતે એક ઓન ધી સ્પોટ વકૃત્વ સ્પર્ધા યોજાયેલી, શીઘ્ર વકૃત્વ સ્પર્ધા. તો એમાં એક સબ્જેક્ટ, એક છોકરાનો સબ્જેક્ટ, છોકરાનું બિચારાનું ઇન્સિડન્ટલી એવો સબ્જેક્ટ આવ્યો કે હું કિન્નર છું. હવે એ શું કરે? એક તો બતાવવાનું છે હું કિન્નર છું. એટલે એને પછી તરત જ પહેલું જ વાક્ય એને જે બોલ્યું ને, જો એનો વિષય કયો છે ને, એની અભિવ્યક્તિ પણ એને બહુ સરસ કરી. આય હાય, આજ તો હું તમારે ગેસ્ટ, એટલે આ સ્ટાઇલ જ હોય, આની
નસીબાની એક સ્ટાઇલ હોય કે હાથમાં કપાટ લગાવતા હોય, કિન્નરની એક સ્ટાઇલ હોય, એટલે એને એ સ્ટાઇલથી જ એને અભિવ્યક્તિ કરી કે હું તમારે ઘેર આવ્યો છું આમ. અને એના લીધે જ ખબર પડી ગઈ બધાને કે એનો સબ્જેક્ટ શું છે, અને જે તાળીઓ પડી. એકચ્યુઅલી વિષય હતો વક્તૃત્વ સ્પર્ધા, પણ કામ કરી ગયું અભિનય. એને કિન્નર વિશે બોલવા, હું કિન્નર છું. એને પછી લાસ્ટમાં કહ્યું ને કે જયારે એને નંબર મળ્યો, પહેલો નંબર જ આવેલો એનો, અને નંબર મળ્યો ત્યારે એને કહ્યું કે મેં આ સબ્જેક્ટ વાંચ્યો ને ત્યારે પહેલા તો હું શોક થઈ ગયો કે યાર આ, પણ પછી મેં એ સબ્જેક્ટને જરાક ધ્યાનથી વાંચ્યો તો એમાં એવું નતું લખેલું કે હું કિન્નર હોઉં તો, એવું નતું લખેલું. એમાં એમ લખેલું હતું કે હું કિન્નર છું. અને પછી એને એની જે અભિવ્યક્તિ કરી, સબ્જેક્ટને એકદમ ન્યાય, એને કહ્યું મેં સબ્જેક્ટને 100% ન્યાય આપ્યું, કારણ કે મને ખબર છે કે સબ્જેક્ટ શું છે, વિષય શું છે. હવે તમે મને કહો કે નાટકનો એક વિષય હોય, નવલકથા હોય, ટૂંકી વાર્તા હોય ને, તેનું કથા વસ્તુ હોય. બરાબર યાદ રાખજો, બોલવામાં લખવામાં ક્યાંય ભૂલ નહીં કરતા. નવલકથા હોય, ટૂંકી વાર્તા હોય, તો એનો શું હોય, કથા વસ્તુ હોય. પણ જે નાટક હોય, નિબંધ હોય, કવિતા હોય, એનો વિષય હોય સબ્જેક્ટ, કે ભાઈ આ પ્રકૃતિ કાવ્ય છે. નિબંધ છે તો આપણે એમ કહીએ કે ભાઈ એ નિબંધ છે, જ્ઞાતિ નિબંધ છે, અચ્છા ના ભૂત નિબંધ છે, ને વર્તમાન પ્રવાહ વિશેનો નિબંધ છે, ઉત્તરાયણનો નિબંધ છે, સબ્જેક્ટ સબ્જેક્ટ આવે, ઋતુનો નિબંધ છે, એને દીકરીનો નિબંધ છે, સબ્જેક્ટ આપે જ આપે. એવી રીતે નાટકમાં પણ સબ્જેક્ટ હોય, વિષય હોય, અને વિષયને અનુરૂપ તમારે કાર્ય કરવાનું છે. તો નાટકનું નામ જ્યારે આપણી સામે પડે ત્યારે એની અંદર સૌથી પહેલી અને તમે ન જાણતા હોય એવી બાબતો એ છે કે એમાં સંગીત મ્યુઝિક અનિવાર્યપણે હોય છે. સેકન્ડ, એમાં અભિનય હોય છે. અને ત્રીજું, એમાં ડાન્સની કલા પણ હોય. ઇવન હવે તો લાઇટિંગ